હા તો મિત્રો આપણે આજે વાત કરીશું મગ બરાબર કઠોળમાં મગ આપણા ખોરાકમાં કઠોળનું ખૂબ જ મહત્ત્વ હોય છે અને કઠોળ એ પચાવવા માટે પણ ખૂબ જ સરળ અને એકદમ ઓછા સમયમાં ખોરાકનું પાચન થાય છે જો આપણે ખોરાકમાં કઠોળ લઈએ તો બરાબર તો આજે આપણે વાત કરીશું મગની તો મગમાં જે છે એ પ્રોટીન ભરપૂર હોય છે એટલા માટે આપણે શુદ્ધ શાકાહારી જે ખોરાક લેતા હોય બરાબર તો એમાં આપણે ક્યારેય પ્રોટીનની કમી પડતી નથી જો આપણે ખોરાકમાં મગ લઈએ તો આગળ વાત કરીએ તો મગમાં ઘણા બધા એવા પોષક તત્વો રહેલા છે જે આપણા શરીરમાં ખૂબ ઉપયોગી અને ખૂબ મહત્વના હોય છે જેમ કે પોટેશિયમ એન્ટી ઓક્સિડન્ટ આ સિવાય જો આગળ વાત કરીએ તો મગને બાફીને ખાવાથી આપણા શરીરની રોગ પ્રતિકાર શક્તિ વધે છે ખાસ કરીને આગળ વાત કરીએ તો ડાયાબિટીસમાં બ્લડ સુગરને કંટ્રોલ કરવા માટે પણ મદદરૂપ થાય છે હા તો મિત્રો આપણે આજે વાત કરીશું મગ બરાબર કઠોળમાં મગ આપણા ખોરાકમાં કઠોળનું ખૂબ જ મહત્વ હોય છે અને કઠોળ એ પચાવવા માટે પણ ખૂબ જ સરળ અને એકદમ ઓછા સમયમાં ખોરાકનું પાચન થાય છે જો આપણે ખોરાકમાં કઠોળ લઈએ તો બરાબર તો આજે આપણે વાત કરીશું મગની